केम छो विद्यार्थी मित्रों, आज आप धोरण चार पर्यावरण में पाठ एक रोज निशाने जाइए समझीशू। आप आगळना लेक्चर में जो मुद्दा की चर्चा करेली थी सौथी पहला आपणे जोईए अने त्यार पछी छेल्ला बे मुद्दा बाकी हता ए आज आपणे समझीशू। तो चलो आपणे पहला मुद्दा थी नाम जोईए अने तेना विशेनी माहिती टूंक में जोई लईए। तो आ पाठनो सौथी पहेलो मुद्दो हतो अमदावाद शहेरनो। एक बाळक अमदावाद शहर में रहे छे, तो ये शाळाए केवी रीते जाय छे? कहे छे के बाळक अमदावाद शहर में रहे छे जेथी एनी शाळा एना घर थी थोड़ी दूर आवेली छे। तो त्याना बाळको शाळाए जवा माटे बस, रिक्षा के कोई वाहनो उपयोग करे छे। बीजो मुद्दो हतो सीमेंटनो पुल। हवे ए बाळक सीमेंटना पुल परथी जाय अने पोतानी शाळाए जाय छे एवुं कहे छे। बाळक छे नदीनी सामेनी बाजू रहे छे अने नदीनी बीजी बाजू शाळा आवेली छे। तो बाळकने ज्यारे शाळाए जवुं होय त्यारे एने नदीने पार करी अने शाळाए जवुं पड़े छे। तो ए नदीने पार करी अने शाळाए जाय छे, तो एना माटे सीमेंटनो उपयोग करे छे। हवे त्रीजो मुद्दो हतो बेट द्वारका। गुजरातना केटलाक विस्तारों आपणने खबर छे के पाणीमां आवेला छे। तो पाणी के दरियो के नदी आवेली होय त्यां एवी जग्याए बाळकोने जो शाळाए जवुं होय तो शाळाए जवा माटे बाळकोने होडीनो उपयोग करवो पड़े। चौथो मुद्दो हतो ऊंटगाड़ी। हवे ए बाळक रण प्रदेश में रहे छे, तो रण प्रदेश में रहता बाळकोने जो शाळाए जवुं होय तो रण प्रदेश में बीजा कोई वाहनो उपयोग करवामां आवतो नथी, परंतु त्यां वधारे ऊंटगाड़ीनो उपयोग करवामां आवे छे। तेवा प्रदेश में रहता बाळको शाळाए ऊंटगाड़ीनो उपयोग करी अने जाय छे। पांचमुं बळदगाड़ो। हवे गामडानी वात छे, पहेलाना समयमां गामडामां ज्यारे कोई वाहनो नहोता त्यारे बाळको શાળાએ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરતા હતા। પહેલા કોઈને એક ગામથી બીજે ગામ જવું હોય તો પણ બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, કેમ કે પહેલાના સમયમાં અત્યારે જેવા આધુનિક વાહનો છે તેવા નહોતા। છઠ્ઠું સાયકલ સવારી। પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે છોકરીઓએ શાળાએ જવું જોઈએ નહીં, તો એ સમયની વાત છે। ત્યાર પછી લોકોના વિચાર બદલ્યા અને લોકો છોકરીઓને પણ શાળાએ મોકલતા થયા। તો ત્યારે છોકરીઓ શાળાએ જવા માટે સાયકલનો ઉપયોગ કરતી હતી। એક ગામથી બીજે ગામ કે દૂર શાળાએ જવું હોય તો ત્યારે સાયકલ સવારી દ્વારા છોકરીઓ શાળાએ જતી હતી। સાતમું હતું મારી શાળા મારી ગાડી। આપણને બધાને ખબર છે કે અત્યારે આપણે શાળામાં સ્કૂલ વાહન દ્વારા આવીએ છીએ। દરેક દૂર આવેલી શાળાની એવી વ્યવસ્થા હોય કે એની શાળામાં આવતા બાળકો છે એ સ્કૂલની ગાડી દ્વારા પણ આવી શકે, તેના માટે સ્કૂલ વાહનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય, જેને આપણે સ્કૂલ બસ કે સ્કૂલ વાન કહીએ છીએ। જે બાળકો શાળાથી દૂર રહેતા હોય તો એ બાળકોને ઘરેથી કોઈ મૂકવા આવતું હોય, પરંતુ દરેકના ઘરે એવી સગવડ ના હોય કે મમ્મી કે પપ્પા કે મોટા ભાઈ બહેન એમને શાળાએ દરરોજ મૂકવા આવી શકે અને તેડવા પણ આવે। તો જેમના ઘરે એવી સગવડ ના હોય અને દૂર રહેતા હોય તે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શાળામાંથી સ્કૂલ વાહનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, આપણે એને સ્કૂલ બસ કહીએ છીએ અથવા સ્કૂલ ગાડી કે સ્કૂલ વાન, જેના દ્વારા બાળકો શાળાએ આવી શકે છે અને શાળાએ જાય પણ છે, જે બાળકોને ઘર સુધી લેવા માટે આવે છે અને ઘરે મૂકવા માટે પણ આવે છે, તેમાં બેસી અને બાળકો સરળતાથી પોતાની શાળાએ આવે છે અને નિયમિત એમના ઘરે પણ જાય છે, તેના માટે સ્કૂલ વાહનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે। ત્યાર પછી બાળકો જંગલ પાર કરી અને શાળાએ કેવી રીતે જાય છે તેની માહિતી પણ આપણે મેળવેલી હતી। બાળકોને જંગલ પાર કરી અને શાળાએ જવું પડે છે। જે બાળકો જંગલી વિસ્તારમાં રહેતા હોય, ગીરના જંગલની જો આપણે વાત કરીએ તો ગીરના જંગલમાં રહેતા બાળકોને જો શાળાએ જવું હોય તો ત્યાં નજીકના તાલુકામાં કે નજીકના શહેરમાં એ લોકોને શાળાએ જવું પડે, તેના માટે એ લોકોને જંગલ પાર કરી અને શાળાએ જવું પડે। તેમાં પણ ઘણી બધી મુશ્કેલી પડે છે, જંગલી પ્રાણીઓના પશુ પક્ષીઓના અવાજો પણ સંભળાતા હોય, તેનાથી બાળકોને ડર લાગતો પણ હોય છે, તો પણ બાળકો છે એ શાળાએ જાય છે અને પોતાના ઘરે પણ આવે છે। પથરાળ રસ્તો, ડુંગરની ટેકરીઓ ઉપર જે લોકો રહેતા હોય કે પથરાળ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને જો શાળાએ જવું હોય
તેવા ટેકરાઓ કે પથરાળ રસ્તાનો સામનો કરી એના ઉપર ચાલી અને શાળાએ જવું પડે તેવા બાળકોને પણ મુશ્કેલી પડતી હોય છે। પરંતુ આપણે એ પણ વાત કરી લેતી કે હવે એ બાળકો નિયમિત એ રસ્તા ઉપર ચાલતા હોવાથી ત્યાં ટેવાયેલા હોય છે, પરંતુ જો આપણે તે જગ્યાએ જઈએ તો આપણે છે સરળતાથી ત્યાં ચાલી શકીએ નહીં, કેમ કે આપણને ઘણી બધી મુશ્કેલી પડે। ત્યાર પછી દસમો મુદ્દો હતો, મારું નામ નિધિ છે। નિધિ નામની એક બાળકી હતી જે અપંગ હતી। તમારી જ ઉંમરની ચોથા ધોરણમાં ભણતી નાની એવી છોકરી હતી અને એ જન્મથી અપંગ હતી। તેના પગથી જ એ ચાલી શકતી નહોતી। જો એને ક્યાંય જવું હોય તો એને પહેલાં ઉચકીને એના મમ્મીને શાળાએ મૂકવા જવું પડતું હતું। ઘરમાં એને કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈ એને ઉચકવી પડતી હતી, કેમ કે એ ચાલી શકતી નહોતી। પરંતુ હવે તેના પાસે વ્હીલચેર એટલે કે પૈડાવાળી ગાડી છે, તો એમાં બેસી અને તે પોતાની શાળાએ જાય છે અને ફરીથી ઘરે પણ આવે છે। તો એ વ્હીલચેરના ઉપયોગ દ્વારા તે હવે હલનચલન આપણી જેમ કરી શકે છે। ત્યાર પછી છેલ્લો મુદ્દો હતો ઉડન ખટોલા એટલે કે રોપવે। આજે આપણે આ મુદ્દો સમજીશું ઉડન ખટોલા રોપવે। સૌથી પહેલાં ઉડન ખટોલા કોને કહેવાય? ઉડન ખટોલા એટલે કે રોપવે। ઉડન ખટોલા કોને કહેવાય? તમે બધા પર્વતીય પ્રદેશમાં ગયા હશો, પાવાગઢ, અંબાજી, ચોટીલા એવા ડુંગરે તમે જાઓ ત્યારે તમે રોપવેને જોયા હશે। એ રોપવે છે એ ડુંગર ઉપર સરળતાથી જઈ શકતા હોય, જેમાં બેસી અને લોકો સરળતાથી ડુંગર ચડ્યા વગર પણ માતાજીના દર્શન કરી શકે છે। શા માટે? તો કે રોપવે છે આપણને નીચેથી ઉપર સુધી સરળતાથી અને થોડી જ વારમાં આપણને પહોંચાડી શકે છે। તો એક ઇલેક્ટ્રિક એવું વાહન જ છે જેના દ્વારા આપણે ઉપરથી નીચે જઈ શકીએ છીએ। કોઈ નદી કે ખીણવાળો પ્રદેશ હોય તો એ પ્રદેશને આપણે સરળતાથી પસાર કરી શકીએ છીએ, તેના માટે રોપવેનો ઉપયોગ થાય છે। તમે પાવાગઢ તથા અંબાજી તો ગયા જ છો, ત્યાં તળેટીમાંથી ટોચ ઉપર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલાનો ઉપયોગ થાય છે। ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય છે અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસી અને ઉપર કે નીચે જવાય છે। કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણની સામેની બાજુ જવા માટે આ પ્રકારના માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે। શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે। પર્વતીય પ્રદેશ હોય કે નદી કે ખીણ હોય તો એને પાર કરી અને આપણે સામે સરળતાથી જોઈ શકતા નથી, પરંતુ ત્યાં આવા ઉડન ખટોલાનો ઉપયોગ થાય છે, જેમાં બેસી અને બાળકો નદીના એક છેડેથી બીજે છેડે આરામથી જઈ શકે છે। આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે, તેથી આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે। તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે। રસ્તામાં ગાઢ જંગલ હોય, ખેતરો હોય, નદીઓ હોય, ડુંગર કે રણ હોય, કોઈ ફરક પડતો નથી। ગમે તેવા સંકટોને પાર કરીને અમે તો શાળાએ નિયમિત પહોંચીએ છીએ। તો આ બાળકો એમ કહે છે કે રસ્તામાં ભલે જંગલ હોય, ખેતરો હોય, નદીઓ હોય, ડુંગર હોય કે પછી રણ હોય, અમને કોઈ જ ફેર પડતો નથી। આવા બધા સંકટોને પાર કરીને પણ અમે અમારી શાળાએ નિયમિત પહોંચીએ છીએ। તો આજે આપણે ઉડન ખટોલા રોપવે વિશે માહિતી મેળવી। તમે પણ ઇન્ટરનેટ ઉપરથી રોપવે વિશે ઘણી બધી માહિતી મેળવી શકો, તેનો ઉપયોગ ક્યાં થાય છે એના વિશે પણ તમે વધારે માહિતી મેળવી શકો છો। ઉડન ખટોલા એટલે કે રોપવે, એનો ઉપયોગ વધારે પર્વતીય પ્રદેશ, નદીવાળો પ્રદેશ હોય કે ખીણ હોય ત્યાં કરવામાં આવે છે, જ્યાં નદી હોય, ઊંડી ખીણ હોય કે પર્વતો ડુંગરાઓ આવેલા હોય ત્યાં લોકો સરળતાથી આવી જઈ શકતા નથી, તો ત્યાં આવા ઉડન ખટોલા એટલે કે રોપવેનો ઉપયોગ કરવામાં આવે છે। ઉડન ખટોલા એટલે શું? તો ઉડન ખટોલા એટલે કે જેમાં મજબૂત તારના દોરડા વડે લટકાવેલી ટ્રોલી હોય છે। મજબૂત તારના દોરડા વડે એક લટકાવેલી ટ્રોલી હોય છે, એ ટ્રોલીમાં લોકો બેસે છે અને ત્યાર પછી એ રોપવે ચાલે છે અને આપણને એક છેડેથી બીજા છેડે મૂકી જાય છે। જે વૃદ્ધ લોકો હોય
કે કોઈ અપંગ લોકો હોય તો એ પર્વત ચડી શકતા નથી. પર્વત ચડવા માટે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે. તો વૃદ્ધ લોકો હોય છે, એની ઉંમર વધારે હોય, એ સરળતાથી પર્વત ચડી શકે નહીં. જે અપંગ હોય એ પણ ચડી ના શકે, તો એમને ક્યારેય માતાજીના દર્શન થાય નહીં. તો જો એમને પણ માતાજીના દર્શન કરવા હોય અને પર્વતમાં ઉપર ચડવું હોય તેના માટે આવી રોપવેની સુવિધા કરવામાં આવે છે, જેમાં બેસી અને આપણે થોડી જ વારમાં નીચેથી ઉપર જઈએ છીએ અને ફરીથી ઉપરથી નીચે પણ આવી શકીએ છીએ. તો આ સુવિધા એ ઘણી અગત્યની છે, જેના દ્વારા જે લોકો પર્વતમાં ઉપર ચડી શકતા નથી એ પણ ઉપર ચડે છે, માતાજીના દર્શન કરે છે અને ફરીથી તેમના પરિવાર સાથે નીચે પણ આવે છે. તો આ ઉડન ખટોલાનો ઉપયોગ ક્યાં થાય છે, ઉડન ખટોલા કોને કહેવાય, તો એના વિશેની માહિતી તમારે યાદ રાખવાની છે. કેટલાક રાજ્યોમાં જ્યાં નદી અથવા ખીણની સામેની બાજુ આવા પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે, શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે. જે વિસ્તારમાં ખીણ આવેલી હોય, નિયમિત બાળકોને હવે શાળાએ એ વિસ્તારને પાર કરીને જવું પડતું હોય, તો ત્યાં ઉડન ખટોલાનો ઉપયોગ કરવો પડે. આ સિવાય કેટલાક રાજ્યોમાં ખૂબ જ વરસાદ વધારે પડતો હોવાથી રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે, તેથી આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે. તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવી પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય કેટલાક રાજ્યોમાં ખૂબ જ વરસાદ વધારે પડે છે અને વધારે વરસાદ પડે એટલે આપણને બધાને ખબર છે કે ત્યાં પાણી ભરાઈ જાય, અને જો પાણી ભરાઈ જાય, વધારે પાણી ભરાયેલું હોય, તો ત્યાં આપણે ચાલી શકીએ નહીં કે કોઈ વાહનનો ઉપયોગ પણ થાય નહીં. તેવી જગ્યાએ વાંસમાંથી પુલ બનાવવામાં આવે છે, જે પુલ ઉપર આપણે ચાલી શકીએ છીએ અને જઈ શકીએ છીએ. આ ઉપરાંત કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાથી પણ પુલ બનાવવામાં આવે છે. લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવવામાં આવે છે, જેના ઉપર પણ લોકો ચાલી શકે છે. હા, પરંતુ આ પુલ વાહનોને ચલાવવા માટે કે વજનવાળી વસ્તુને લઈ જવા માટે ઉપયોગમાં આવતો નથી, કેમ કે વાંસમાંથી કે લાકડામાંથી બનાવેલો પુલ એ ઓછો મજબૂત હોય છે. તેના ઉપર ચાલવા માટે ઉપયોગ થાય, પરંતુ ભારે વાહનો ચલાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય નહીં, નહીતર એ પુલ તૂટી જાય. વાંસનો પુલ બનાવવા માટે વાંસ, લાકડાના પાટિયા અને મજબૂત દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળ સિમેન્ટના પુલ વિશે માહિતી મેળવી હતી. સિમેન્ટનો પુલ બનાવવા માટે રેતી, લોખંડ, ઈંટ, પથ્થર, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પુલ કેવો હોય છે, વાંસના પુલ કરતાં મજબૂત હોય છે. આ પુલ ઉપર ભારે વાહનો ચલાવી શકાય છે, ચાલીને પણ જઈ શકાય છે, વજનવાળી વસ્તુ પણ એ પુલ ઉપર રાખી શકાય છે અને તેના દ્વારા આપણે જઈ શકીએ છીએ. રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ હોય તો કોઈ જ આવા બાળકોને ફરક પડતો નથી. ગમે તેવા સંકટોની મુશ્કેલીને પાર કરીને પણ આવા બાળકો શાળાએ નિયમિત પહોંચે છે અને ભણે છે. તો આપણે વિચાર કરીએ કે આપણને તો કેટલું સરળતાથી શાળાએ જવા મળે છે, આપણને તો જો થોડું પણ આપણું ઘર દૂર હોય તો આપણને ઘરેથી મૂકી જાય, આપણે તો ચાલીને પણ આવવું પડતું નથી. આપણા માટે તો સ્કૂલ વાનની પણ વ્યવસ્થા છે. આપણે શાળાએ આવવા જવા માટે ઘણી બધી સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ બાળકો જે જંગલમાં રહે છે, ખેતરોને પાર કરી અને શાળાએ આવે છે, નદીઓમાં હોડીમાં બેસી અને શાળાએ આવે છે, ડુંગરો પાર કરી પથરાળ રસ્તા ઉપર ચાલીને કે જંગલોમાં પ્રાણીઓના અવાજો સાંભળીને પણ બાળકો શાળાએ આવે છે, રણ પ્રદેશમાં હોય તો ઊંટ ઉપર બેસીને બાળકોને શાળાએ આવવું પડે છે, તો આ વિચારો એ બાળકોને કેટલી બધી મુશ્કેલી પડતી હશે, તો પણ આવા બાળકો શાળાએ જાય છે અને પોતાનું ભણતર મેળવે છે.
तो ज्ञान मेळवा माटे भणवा माटे बाळको केटली बधी मुश्किलीओनो सामनो करवो पड़े छे। तो एनी सापेक्षे आपणे विचारीए तो आपणने तो सरळताथी एज्युकेशन मळे छे, मात्र आपणे एने वाचवानुं छे, याद राखवानुं छे, आपणे मात्र मेहनत ज करवानी छे। आपणे तो शाळाए सरळताथी आवीए छीए, जईए छीए, आपणने कोई ज मुश्किली पड़ती नथी। मात्र आपणे नियमित होमवर्क करवानुं छे, नियमित शाळाए आववानुं छे, શાળાએ આવી અને જ્ઞાન મેળવવાનું છે। અત્યારે તમે બધા તો સાવ સરળતાથી ઘરે બેસીને એજ્યુકેશન મેળવો છો, તો માત્ર તમારે તમારી નોટબુક પૂરી કરવાનું, વાંચવાનું, મહેનત કરવાનું જ કામ તમારું છે। તમારે આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, માત્ર તમારે મહેનત કરી અને સારા નંબરે પાસ થવાનું છે, જેથી તમારા મમ્મી પપ્પા તમારી પાછળ ખર્ચો કરે છે, તમને ભણાવે છે। તમારા માટે તમારા મમ્મી પપ્પાના પણ સપના હોય છે કે મારું બાળક છે એ પહેલો નંબર લઈ આવે, કે મારું બાળક હોશિયાર બને, મારું બાળક છે એ મહેનત કરી અને સારા માર્ક્સ મેળવે। તો આપણે માત્ર મહેનત કરી સારા માર્ક્સ મેળવવાના છે, સારું એવું આપણે ભણતર ભણવાનું છે, બાકી આપણે કાંઈ જ મહેનત કરવાની નથી। તો આપણે એટલું તો સરળતાથી કરી શકીએ। તો આ પાઠ ઉપરથી આપણને એ શીખ મળે છે કે જે બાળકોને શાળાએ જવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો એ બાળકો મુશ્કેલીનો સામનો કરીને પણ ભણે છે। તો આપણે તો કાંઈ પણ મુશ્કેલીનો સામનો કરવાનો નથી, તો આપણે સારી રીતે લખવું જોઈએ, વાંચવું જોઈએ, સારી મહેનત કરવી જોઈએ। ના આવડે તો ગમે ત્યારે આપણે કોઈને પૂછીને પણ મહેનત કરવી જોઈએ, ના આવડે તો આપણે આપણા શિક્ષકને પૂછવું જોઈએ, અને સારી રીતે મહેનત કરી વાંચી અને આપણા મમ્મી પપ્પા જે આપણા ઉપર સપના રાખે છે તો આપણે એ સપનાઓને પૂરા કરવા જોઈએ। તો આ સાથે આપણે આ પાઠને વિરામ લઈએ છીએ। આ પાઠ તમારે સ્વામાં PDFમાંથી લખવાનો છે। અત્યારે તમારી પાસે સ્વા ના હોય તો અત્યારે પાઠ તમે સમજી લ્યો, જ્યારે તમારી પાસે સ્વા આવે ત્યારે PDFમાંથી તમારે એ પાઠને લખવાનો છે। તો આ સાથે આપણે આ લેક્ચર અને પાઠ 1 રોજની શાળે જઈએ પૂરો કરીએ છીએ। થેન્ક યુ।